તો મિત્રો સ્વાગત છે આપણું યુથ એજ્યુકેશનના એજ્યુકેશન વિડીયોમાં, જેમાં આપણે ધોરણ 12 કોમર્સના અર્થશાસ્ત્રમાં 9મું ચેપ્ટર વિદેશ વેપારની અંદર આજે આપણે જોવાના છીએ વિદેશ વેપારનું કદ. તો વિદેશ વેપારનું કદ કેવું હતું અને એના પ્રમાણમાં કેટલો વધારો થયો એ આપણે જોવાના છીએ. વિદેશ વેપારનું કદ આપણે એક લીટીમાં સમજવું તો સમજી શકીએ કે વિદેશ વેપારનું કદ કોને કહેવાય. તો કદ એટલે આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય. એ કુલ મૂલ્યને આયાત નિકાસનું કે વિદેશ વેપારનું કદ કહેવાય. તો જેટલા જથ્થામાં આપણે આયાત નિકાસ વિદેશમાંથી કરીએ અને એ જેટલું કદ હોય એના જથ્થાને છે વિદેશ વેપારનું કદ કહેવાય. અને ભારતની વાત કરીએ તો ભારતમાં 1951થી 2016 સુધીમાં આયાત અને નિકાસ એમ બંને વધ્યા છે, એટલે આપણા વિદેશ વેપારનું કદ વધ્યું છે એમ કહેવાય છેલ્લા 50 વર્ષોમાં. પણ આયાત અને નિકાસોમાં આયાતોનો વૃદ્ધિદર નિકાસોના વૃદ્ધિદર કરતાં હંમેશા, એટલે મોટા ભાગે વધારે જ રહ્યો છે. સરળતાથી એવું કહી શકીએ કે આપણી આયાતો નિકાસો કરતાં વધારે રહી છે, નિકાસો ઓછી રહી છે એની સરખામણીમાં આયાતો દર વર્ષે આપણી વધારે જ રહી છે. અને કોઈ પણ દેશના વિદેશ વેપારનું વધ્યું છે, કદ વધ્યું છે એમ ક્યારે કહેવાય. જો અહીંયા લખ્યું છે કે આયાત નિકાસ થતી વસ્તુઓનો જથ્થો વધે તો અને તો જ વિદેશ વેપારનું કદ વધ્યું છે એમ કહેવાય. એટલે અહીંયા ખાસ અગત્યની બાબત છે કે વિદેશ વેપારનું કદ માપવું હોય તો કિંમત કે મૂલ્યના બદલે જથ્થો માપવો જોઈએ, કારણ કે જથ્થો છે એ વધે તો જ કદમાં સાચો ફેરફાર થયો કહેવાય. એટલે અહીંયા ખાસ જરૂરી છે કે વિદેશ વેપારનું કદ છે જથ્થા દ્વારા જાણી શકાય. બીજું છે, ઘણીવાર એવું થાય કે આપણને એમ લાગે કે વિદેશ વેપારનું કદ વધી ગયું છે આંકડાના આધારે, પણ એ આંકડો છે કિંમતના કારણે વધી ગયો હોય. તો જો કિંમત વધવાને કારણે આયાત નિકાસનું મૂલ્ય વધી જાય તો વિદેશ વેપારનું કદ વધ્યું કહેવાય નહીં. એટલે કિંમતના બદલે અહીંયા ધ્યાન આપવામાં આવે છે જથ્થા ઉપર, તો જ કદ વધ્યું કહેવાય. અને આજે આયાત નિકાસનું કદ આપણે જાણીએ છીએ એ હંમેશા એનું મૂલ્ય છે US ડોલર, અમેરિકન ડોલરમાં મપાય છે અને એ સર્વસ્વીકૃત ચલણ છે. એટલે વિશ્વના દેશો પહેલાં પોતાના ચલણમાં અને ત્યારબાદ એને અમેરિકાના ચલણમાં ફેરવે છે, જેના દ્વારા વિશ્વના તમામ દેશો પોતાના વિદેશ વેપારની સરખામણી કરી શકે છે. ભારતની વાત કરીએ તો 1991 પછીના અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આયાતો અને નિકાસો બંનેમાં લગભગ 10 ગણો વધારો થયો છે. આયાતો પણ 10 ગણી વધી છે, એની સરખામણીમાં નિકાસો છે એ પણ જેટલી હતી એના કરતાં 10 ગણી વધી છે, છતાં આયાતોનું પ્રમાણ વધારે છે. આપણે 3 ટોટલ પીરિયડની વાત કરવાની છે અને જેમાં કદમાં કેવો કેવો સુધારો વધારો થયો. તો સ્વતંત્રતા પછીના અમુક વર્ષો સુધીમાં આપણા દેશનું ઉત્પાદન બહુ નીચું હતું અને આપણને તમામ વસ્તુની અતિશય મોટા પ્રમાણમાં જરૂરિયાત હતી. તો એના લીધે પરિણામ એ એવું કે આપણી આયાતો છે ખૂબ ખૂબ વધારે હતી. એની સરખામણીમાં આપણા દેશના ઉદ્યોગોનો અને અન્ય ક્ષેત્રોનો, કૃષિ ક્ષેત્ર, સેવા ક્ષેત્રનો નિકાસ નહોતો થયો, વિકાસ નહોતો થયો. એના પરિણામે નિકાસોનું પ્રમાણ ખૂબ ઓછું હતું. એટલે સ્વતંત્રતા પછી આપણો દેશ અતિશય ઓછો વિકસિત હતો, માટે આયાતો ખૂબ વધારે પ્રમાણમાં હતી અને નિકાસો છે ખૂબ ઓછા પ્રમાણમાં હતી. એના પછી આપણો ધીમે ધીમે વિકાસ થયો, ઉદ્યોગો આપણા દેશમાં વધ્યા, કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં હરિયાળી ક્રાંતિ આવી, તો આ બધા સુધારા વધારા થયા. એના કારણે 1980 પછી આપણા દેશનો વિકાસ વધતા જેટલા ઉદ્યોગો વધ્યા એને ટકાવવા માટે અને વધુને વધુ ઉદ્યોગો વિકસાવવા માટેની યાંત્રિક આયાતો, ઔદ્યોગિક આયાતો વધી ગઈ. એની સરખામણીમાં હજી વસ્તી તો સતત ઝડપથી વધી હતી અને એટલા માટે છે નિકાસોનું પ્રમાણ હજી નીચું રહ્યું. એટલે 1980 પછી આપણી આયાતો છે ઉદ્યોગો માટેની આયાતો ખૂબ વધી, સરખામણીમાં ઉત્પાદન વસ્તીની સરખામણીમાં નીચું રહ્યું એટલે નિકાસો પણ ઓછી હતી. અને ત્રીજો સમયગાળો છે 1991નો. આ સમયગાળો એટલા માટે મહત્ત્વનો છે કારણ કે 1991માં આપણે એક સરસ આપણા દેશમાં ઘટના થઈ હતી આપણા દેશના અર્થતંત્રમાં, અને એ હતી આર્થિક સુધારા. 1991માં આર્થિક સુધારા થયા હતા અને એ આર્થિક સુધારા એવા હતા કે જેમાં ઉદ્યોગ ક્ષેત્રમાં, સેવા ક્ષેત્રમાં કે વેપાર ક્ષેત્રમાં જેટલા કાયદાઓ, નિયમો સરકારે કડક રીતે લગાવેલા હતા એના અંકુશમાં સતત હળવે હળવે ઘટાડો કરવાનો હતો. તે ઘટાડાને કારણે આપણા દેશને મુક્ત વાતાવરણ મળ્યું હતું. એટલે 1991 પછી શું થયું કે ઉત્પાદન આપણા દેશમાં ખૂબ વધ્યું, કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધ્યું, ઉદ્યોગોનો વિકાસ થતા ઉદ્યોગોનું ઉત્પાદન વધ્યું, એના લીધે નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો. તો નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો અને બીજું કે આયાતો છે એ પણ ખૂબ વધી. કારણ શું થયું કે કારણ કે ત્યારે 1991માં સુધારામાં 3 સુધારા થયા હતા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણનો સુધારો થયો હતો એટલે વૈશ્વિકીકરણની હરીફાઈમાં ટકવા માટે અને વિશ્વના ઉદ્યોગો સામે આપણી નિકાસો પણ વધે એટલા માટે ટકવા માટે ટેકનોલોજીની આયાતો આપણે વધારી, પેટ્રોલિયમની આયાત વધારી, નિષ્ણાતો અને કૌશલ્ય આ બધાની આયાતોમાં આપણે વધારો કર્યો. એટલે જે પરંપરાગત આયાત કરતા હતા એ ઘટાડીને આપણે આ નવીન વસ્તુઓ છે એની આયાતો છે અહીંયા વધારી.
એક અહીંયા ખાસ સમજીએ કે સ્વતંત્રતા પછી જે આપણે આયાત કરી મોટાભાગની આયાતો વિકાસલક્ષી અને નિભાવવાળી આયાત હતી. તો વિકાસલક્ષી આયાત કોને કહેવાય કે જેમાં કાચો માલ, નિષ્ણાતોની સલાહ, મશીનો એટલે કે યંત્રો એની આયાત કરવામાં આવે એને વિકાસલક્ષી આયાત કહેવાય. નિભાવ માટેની આયાત કોને કહેવાય, દેશના ઉદ્યોગો નિભાવવા માટેની આયાત. તો એવી આયાતો કે જેમાં વીજળીનો સમાવેશ થાય, આંતરમાળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય, એ બધી આયાતોને નિભાવ માટેની આયાત કહેવાય. એક આંકડાકીય માહિતી જોઈએ તો 2014માં ભારતની અંદર જે જીડીપી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક પેદાશ, તો કુલ આંતરિક પેદાશ આખા ભારતનું જે થતું હતું એમાં ભારતનો વિદેશ વેપારનો હિસ્સો કેટલો હતો, તો કે 38.3% હિસ્સો હતો. આ 38.3% વિદેશ વેપારનો હિસ્સો આ જીડીપીમાં હતો ભારત દેશમાં. એટલે મતલબ એવો છે કે વિદેશ વેપાર આટલું છે, એ 38.3% ફાળો ભારતની જીડીપીમાં આપતો હતો અને અત્યારે સતત ને સતત આ ફાળો વધી રહ્યો છે, જે દર્શાવે છે કે ભારતમાં વિદેશ વેપારનું કદ 1951થી લઈને અત્યારે 2016 સુધીના સમયમાં સતત ને સતત અહીંયા આપણને વધવા પામ્યું છે અને વિશ્વના તમામ દેશો સાથે આપણો વેપાર ખૂબ જ વધી ગયો છે. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વિદેશ વેપારનું કદ આપણે જોયું, હવે ચર્ચા કરવાના છીએ વિદેશ વેપારની દિશા અને એના પછીના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ વિદેશ વેપારનું સ્વરૂપ, આયાત થતી વસ્તુઓનું સ્વરૂપ. તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. તો મિત્રો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.